सब्सक्राइब करो स्वामीनारायण चरित्र यूट्यूब चैनल ने अने बेल आइकन ने दबाओ लेटेस्ट वीडियो नी नोटिफिकेशन सौथी पहला मेळववा माटे। वाला भक्तों ने जय स्वामी नारायण, जय श्री कृष्ण। तारीख 28 ऑक्टोबर 2024 अने सोमवार ना रोज आसोवदी रमा एकादशी उपवास छे। आज थी शुरू थता दिवाळीना पर्वनी सर्वे भक्तों ने खूब खूब शुभकामनाओ। चिंतामणीना जेवी अथवा कामधेनुना सरखी आ रमा नामनी एकादशी छे। जे उत्तम मनुष्यो आ एकादशीनुं व्रत करे छे तेओना ब्रह्म हत्या वगैरे पाप नाश पामे छे, એમાં કાંઈ પણ સંશય નથી। જે નરો આ રમા નામની એકાદશીની મોટાઈ સાંભળે છે તે સર્વે પાપોમાંથી મુક્ત થઈને વિષ્ણુના લોકમાં જાય છે। આસોવદી રમા એકાદશી તિથિ 27 ઓક્ટોબર 2024 રોજ સવારે 5:23 શરૂ થશે અને 28 ઓક્ટોબરના રોજ સવારે 7:51 સુધી ચાલુ રહેશે। રમા એકાદશી વ્રત 28 ઓક્ટોબર 2024 રોજ મનાવવામાં આવશે। 29 ઓક્ટોબર 2024 રોજ દ્વાદશી તિથિના રોજ સવારે 6:23 થી 8:35 સુધી પારણા કરી એકાદશી વ્રત તોડી નાખવું। રમા એકાદશીના દિવસે કરવા ચમત્કારી ઉપાય, જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે એવા જોરદાર ઉપાય વિશેની સંપૂર્ણ માહિતી પણ હું આ વિડીયોમાં તમને સમજાવીશ। તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો। દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે। એકાદશીથી લાભ પાંચમ સુધી દિવાળી ગણાય છે। વિડીયો જોનારા દરેક ભક્તોને ખાસ વિનંતી કરું છું કે તમે લોકો દિવાળીની ખરીદી કરી રહ્યા હશો તો તમારા ગામ કે શહેરમાં જે ગરીબ લોકો છે, ફેરિયાઓ છે, જે આખો દિવસ 37 ડિગ્રી ગરમીમાં બેસી અને દિવાળીનો સામાન વેચી રહ્યા છે, એ લોકો પાસેથી ખરીદી કરજો જેથી એમની દિવાળી પ્રકાશમય બને। મોટા મોટા પ્લેટફોર્મ પર ખાસા ટાઈમથી દિવાળીના બિગ બિલિયન સેલ ચાલુ થઈ ગયા છે, પણ દિવાળીમાં ઓનલાઈન ખરીદી કરવાનું ટાળજો ના છૂટકે। જે વસ્તુ તમારા ગામ કે શહેરમાં ન મળતી હોય એ જ ઓનલાઈન લેવી, બાકી સ્થાનિક લોકોને રળાવજો। હવે આપણે શરૂ કરીએ। યુધિષ્ઠિર રાજા પૂછે છે, હે કૃષ્ણ, મારા સ્નેહને લીધે તમે પ્રસન્ન થઈને કહો કે આસો મહિનાના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે મને કહો। શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજાઓમાં શ્રેષ્ઠ એવા યુધિષ્ઠિર રાજા, તમારી આગળ હું આસો માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કહું છું, તે સાંભળો। આસો માસના કૃષ્ણ પક્ષને વિશે અતિ શોભાયમાન રમા નામે એકાદશી કહેલી છે, જે એકાદશી મોટા પાપોને હરનારી તથા ઉત્તમ છે। હે યુધિષ્ઠિર રાજા, આ પ્રસંગને લીધે રમા એકાદશીનું મહાત્મય હું તને કહું છું। હે નરપતિ યુધિષ્ઠિર, પૂર્વે મુચકુંદ નામે જે પ્રખ્યાત રાજા કહેલો છે તે રાજાને દેવતાઓના રાજા ઇન્દ્રની સાથે મૈત્રી હતી, તેમ તે રાજાને યમ, વરુણ, કુબેર અને વિભીષણની સાથે પણ મિત્રતા હતી। હે યુધિષ્ઠિર રાજા, સદા સત્ય પ્રતિજ્ઞા વાળો ને વિષ્ણુ ભક્ત એવો તે મુચકુંદ રાજા હણાયેલા શત્રુવાળા રાજાને પોતાની આજ્ઞામાં રાખતો હતો। તે મુચકુંદ રાજાને ત્યાં નદીઓમાં ઉત્તમ એવી ચંદ્રભાગા નામે દીકરી અવતરી તે ચંદ્રભાગાને ચંદ્રસેન રાજાના પુત્ર શોભનને આપી હતી। હે નરોના પતિ યુધિષ્ઠિર રાજા, તે શોભન કોઈ વખત સસરાને ઘેર આવ્યો, એવામાં અતિ પુણ્યને આપનારું એકાદશીનું વ્રત પણ આવ્યું। હવે જ્યારે તે એકાદશીના વ્રતનો દિવસ આવ્યો ત્યારે ચંદ્રભાગા વિચાર કરવા લાગી કે હે દેવોના ઈશ, મારા પતિ અતિ દુર્બળ અને ક્ષુધા સહન કરવામાં અસમર્થ છે, માટે તેમનું શું થશે? વળી મારા પિતા પણ આકરો હુકમ કરનારા છે અને તે દસમનો દિવસ આવે ત્યારે ઢોલથી ઢંઢેરો પીટાવે છે કે હરિ ભગવાનને દિવસે અર્થાત એકાદશીને દિવસે કોઈએ ખાવું નહીં, કોઈએ ખાવું નહીં। આવી રીતે ઢોલ દ્વારા ઢંઢેરો સાંભળીને શોભન પોતાની પ્રિયા ચંદ્રભાગાને કહેવા લાગ્યો કે હે સુંદર શોભાવાળી પ્યારી ચંદ્રભાગા, જે કરવા વડે મારું જીવિત સારી રીતે નાશ ન પામે તેવું મારે શું કરવું, તેનો ઉપાય બતાવો। ચંદ્રભાગા બોલી કે હે પ્રભુ, મારા પિતાને ઘેર કોઈથી પણ ભોજન કરી શકાતું નથી,
हाथी घोड़ा ऊंट अने बीजा पशुओं ने पण अन्न अने पानी एकादशी ने दिवसे आपवामां आवता नथी। त्यारे हे प्यारा मनुष्य तो एकादशी ने दिवसे केम जमी शकाय अर्थात जमी शकाय ज नहीं। हे प्यारा जो तमे जमवा इच्छता हो तो मारा घेर थी पधारो आवी रीतनो मारा बापनो हुकम छे। माटे ए संबंधी विचार करी मन ने अति दृढ़ करो। शोभन बोल्यो ए तमे साचे साचो कह्युं माटे हूँ पण उपवास करीश कारण के जे देवे धारेलू हसे तेमज थसे ए रीते भाग्य ऊपर बुद्धि धारण करीने उत्तम एवी आ एकादशी नु व्रत कर्यू। अनेक सुधा तथा तृषाथी पीड़ायेला शरीर वालो ते शोभन अति दुखी थयो। અને હે નૃપ શાર્દુલ શરીરે આકુળ વ્યાકુળ થવા લાગ્યો તેવામાં સૂર્ય અસ્તાચળ ઉપર ગયો અર્થાત આથમ્યો। હવે આ એકાદશીની રાત્રિ હરિની પૂજામાં પ્રીતિવાળા અને જાગરણ કરવામાં આસક્ત મનવાળા વૈષ્ણવજનોને હર્ષ વધારનારી થઈ ને શોભનને તો અતિ દુઃખ આપનારી થઈ તથા સવારના પહોરમાં જેવો સૂર્ય ઉગ્યો કે તે જ વખતે શોભન મરણ પામ્યો। શોભનના મરણના સમાચાર સાંભળીને મુચકુંદ રાજાએ તે શોભનને યોગ્ય લાકડાઓથી બાળ્યો। તે વખતે ચંદ્રભાગા પોતાના પતિ શોભનની સાથે બળવાને માટે તૈયાર થઈ। તે વખતે મુચકુંદે તેના પતિ સાથે બળવાની ના પાડવાથી તે ચંદ્રભાગાએ પતિની સાથે પોતાનો દેહ ન બાળતા શોભનની સર્વ મરણ ક્રિયા કરીને પોતાના પિતાને ઘેર રહી। હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા શોભને રમા એકાદશીના વ્રતના મહિમાથી મંદરાચલ પર્વતના શિખર ઉપર રમણીય એવું દેવતાનું નગર મેળવ્યું જે ઉત્તમ નગર કોઈએ ખેસવાય નહીં એવું અસંખ્ય ગુણોવાળું સોનાના સ્તંભવાળું રત્ન અને વૈદુર્ય મણિથી શોભતું જુદા જુદા આકારવાળું અને આશ્ચર્યકારી સ્ફટિક મણિઓના મહેલોથી શોભતું હતું। તે નગરને વિશે સિંહાસન પર બેઠેલો અતિ ધોળા છત્રને ચામરને ધારણ કરનારો મુકુટ અને કુંડલોથી યુક્ત એવો ગંધર્વોથી વખાણ કરાતો અને અપ્સરાઓના સમૂહે સેવેલો શોભન જાણે બીજો દેવોનો રાજા ઇન્દ્ર હોય કે શું તેના જેવો શોભતો હતો। તે શોભનને મુચકુંદ રાજાના શહેરમાં વસતા તથા તીર્થની યાત્રાના પ્રસંગથી ભમતા એવા સોમશર્મા નામે બ્રાહ્મણે દીઠો અને તે શોભનને રાજાનો જમાઈ જાણીને તેની સમીપ ગયો કે તરત આસન પરથી ઉઠીને તે ઉત્તમ બ્રાહ્મણને નમન કરીને શોભને તેને પાળનારા સસરા મુચકુંદ પ્યારી ચંદ્રભાગા તેમજ નગર સંબંધી કુશળ પ્રશ્નો પૂછ્યા। સોમશર્મા બોલ્યા કે હે રાજા તમારા સસરાને ઘેર સર્વે કુશળ છે ચંદ્રભાગા પણ કુશળ છે અને શહેરમાં સગળા જનો પણ કુશળ છે। હે રાજા મને તમારા સંબંધી તથા તમારા નગર સંબંધી મોટું આશ્ચર્ય છે માટે તે સંબંધી તમે તમારું પોતાનું સર્વ વૃત્તાંત મને કહો। હે નરોના પાળનારા કોઈએ ક્યારેય પણ આ વિચિત્ર અને સુંદર નગર જોયું નથી એવું આ નગર તમે ક્યાંથી મેળવ્યું એ વિશેનો સર્વ ખુલાસો તમે મને કહો। શોભન બોલ્યો હે વિપ્રોના પાલક આસો મહિનાના કૃષ્ણ પક્ષને વિશે રમા એવે નામે પ્રખ્યાત એકાદશી આવે છે તેનો ઉપવાસ માત્ર કરવાથી અસ્થિર એવું આ નગર મેં મેળવ્યું છે। હે દ્વિજોમાં ઉત્તમ હવે જેણે કરીને આ નગર સ્થિર થાય તેવું કામ તમે કરો। દ્વિજોના પાલક દ્વિજેન્દ્ર પૂછવા લાગ્યા કે હે રાજાઓના ઇન્દ્ર આ નગર હમણાં અસ્થિર કેમ છે અને તે સ્થિર કેવી રીતે થાય એમ છે તે તમે મને કહો એટલે હું જરૂર તે પ્રમાણે કરીશ। શોભન કહે છે કે હે વિપ્ર મેં આ એકાદશીનું વ્રત શ્રદ્ધા વગર કર્યું છે તેથી જ હું આ નગરને અસ્થિર થયેલું માનું છું પણ જેથી કરીને સ્થિર થાય તે ઉપાય કહું છું તે સાંભળો। સારી શોભાવાળી મુચકુંદની ચંદ્રભાગા નામે જે પુત્રી છે તે ચંદ્રભાગા પાસે જઈને તમે મારો વૃત્તાંત કહો એટલે આ નગર સ્થિર થશે। એ રીતે શોભનનું વચન સાંભળીને તે બ્રાહ્મણે મુચકુંદના નગરમાં આવી રાજપુત્રી ચંદ્રભાગાને જઈને શોભનના કહ્યા પ્રમાણે સગળું વૃત્તાંત તે ચંદ્રભાગાને જણાવ્યું કે તરત તે બ્રાહ્મણનું વચન સાંભળીને વિસ્મયથી ઉઘડી ગયા છે નેત્રો જેમના એવી તે ચંદ્રભાગા બોલી કે હે દ્વિજ તમે જે આ સર્વ વાત કહો છો તે નજરે જોયેલ છે કે સ્વપ્ન છે તે સર્વ મને વિસ્તારથી કહો।
સોમ શર્મા બોલ્યા કે હે પુત્રી, મેં તમારા પ્યારા એવા તે શોભનને મોટા વનની અંદર પ્રત્યક્ષ જોયેલ છે. તે વખતે મેં દેવતાના નગર સરખું શોભાયમાન તે અને નાશ ન કરી શકાય એવું સુંદર નગર જોયું, પણ તે નગર અસ્થિર છે એમ શોભને કહ્યું, માટે સ્થિર થાય તેમ કરો. ચંદ્રભાગા બોલી કે હે વિપ્રોમા ઋષિરૂપ, મને પ્યારા પતિના દર્શન કરવાની બહુ ઈચ્છા છે, માટે મને ત્યાં જલ્દી લઈ જાઓ. હું મારા પોતાના વ્રતના પુણ્યથી તે નગરને સ્થિર કરીશ. હે દ્વિજ, અમારો બંનેનો જે રીતે મેળાપ થાય તેવું કરો. મુક્ત થયેલા મારા પતિનું મને મળવું થવાથી મોટું પુણ્ય પ્રાપ્ત થશે. આવું રાજપુત્રીનું વચન સાંભળીને સોમ શર્મા બ્રાહ્મણ ચંદ્રભાગાની સાથે મંદરાચળ પર્વતની સમીપમાં વામદેવના આશ્રમ પ્રત્યે ગયો. વામદેવ તેઓનું સઘળું વૃત્તાંત સાંભળી લઈને વેદના મંત્રોથી ઉજ્જવળ એવી ચંદ્રભાગા પર અભિષેક કર્યો. હવે તે ઋષિના મંત્રના સામર્થ્યથી ને વિષ્ણુના દિવસથી એકાદશીના પુણ્યથી એ ચંદ્રભાગા પણ દેવના દેહવાળી થઈ તથા ઉત્તમ ગતિને પામી. પછી હર્ષથી ઉઘડેલા નેત્રોવાળી તે ચંદ્રભાગા પતિની સમીપ જઈ પહોંચી. હવે જેવી તે તેના પતિની સમીપ જઈ પહોંચી કે તરત હર્ષ પામેલા શોભને તેને બોલાવીને પોતાના ડાબા પડખે બેસાડી તે તેમ ચંદ્રભાગા પણ પોતાના પ્રાણનાથ એવા શોભન પ્રત્યે પ્યારું વચન બોલી કે હે કાંત, તમે મારું હિતકારી વચન સાંભળો. મારે વિશે જેટલું પુણ્ય છે તે અને હું 8 વર્ષની હતી ત્યારથી જ પિતાએ કહ્યા પ્રમાણે વિધિ સહિત મેં જે એકાદશીના વ્રતો શ્રદ્ધાવાળા મનથી કરેલ છે તે સર્વ પુણ્ય ના પ્રતાપથી આ નગર સર્વ કામનાઓથી સમૃદ્ધિ વાળું અને જ્યાં સુધી પ્રાણીઓનો પ્રલય થાય ત્યાં સુધી સ્થિર થશે. હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર રાજા, આ પ્રમાણે બોલીને સારા મુખવાળી, સારા રૂપવાળી અને સારા આભૂષણોથી શોભિત એવી એ ચંદ્રભાગા પતિની સાથે રમવા લાગી. આ રમા એકાદશીના મહિમાથી સુંદર દેહવાળો શોભન પણ મંદરાચલના શિખર ઉપર ચંદ્રભાગાની સાથે રમવા લાગ્યો. હે નરોના પાળનારા યુધિષ્ઠિર રાજા, ચિંતામણીના જેવી અથવા કામધેનુના સરખી આ રમા નામની એકાદશી તારી આગળ કહી. હે યુધિષ્ઠિર રાજા, જે ઉત્તમ મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તેઓના બ્રહ્મહત્યા વગેરે પાપ નાશ પામે છે, એમાં કાંઈ પણ સંશય નથી. જે નરો આ રમા નામની એકાદશીની મોટાઈ સાંભળે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થઈને વિષ્ણુના લોકમાં જાય છે. એ પ્રમાણે શ્રી બ્રહ્મપુરાણના સારોદ્વારને વિશે આસો મહિનાના કૃષ્ણ પક્ષની રમા નામની એકાદશીનું મહાત્મય કહેલું છે. રમા એકાદશીને દિવસે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો અને લક્ષ્મીનારાયણની પૂજા કરો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને મખાનાની ખીર અર્પણ કરો. તેમાં તુલસીના પાન અવશ્ય નાખો. જો તમે જીવનમાં લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો આ સમસ્યાને દૂર કરવા માટે રમા એકાદશી વ્રત શુભ માનવામાં આવે છે. રમા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરો. ભગવાનને ગમતી વસ્તુ અર્પણ કરીને જીવનમાં સુખ અને શાંતિની કામના કરો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે અને વ્યક્તિને જીવનમાં પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી. જો તમને વૈવાહિક જીવનમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો રમા એકાદશીને દિવસે તુલસી માતાની પૂજા કરો અને દેશી ઘીનો દીવો કરો, કારણ કે તુલસી માતામાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. સાચા મનથી આ ઉપાય કરવાથી દાંપત્ય જીવન હંમેશા સુખી રહે છે અને પતિ પત્નીના સંબંધોમાં મધુરતા આવે છે. ધન પ્રાપ્તિ માટે રમા એકાદશી પર પૂજા દરમિયાન 5 કોડીને લાલ કપડામાં બાંધો અને દેવી લક્ષ્મીને અર્પણ કરો. થોડા સમય પછી તેને તમારા પર્સમાં અથવા સલામત સ્થળે રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે અને અટકી ગયેલું ધન પાછું મળે છે. તો આ હતું રમા એકાદશીનું મહત્વ. એ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો.